Good morning, friends. Today we are meeting here to learn something about direct indirect. First of all, what is the English language? As you all know, English is an international language. Wherever you go abroad, English must be there. English wagar chale ud nahi, chutko ud nahi, banvi j padse. To pehle thi je apne mehnat kariye ke aage din apne kya taklif na pade. And koi bhi language hoy, Gujarati hoy, Hindi hoy ke English hoy, grammar is fundamental. ગ્રામર આવડશે તો તમને આગળ ક્યાંય તકલીફ નહીં પડે. તો ગ્રામરનો જ પહેલો રૂલ છે આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. એ શીખીએ, એ પહેલાં આપણે સમજી લઈએ વોટ ઇઝ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. સપોઝ આ જ વસ્તુ તમને સિમ્પલ એક્ઝામ્પલમાં સમજાવું કે ભગવાન કૃષ્ણએ જ્યારે ગીતાનું સર્જન કર્યું ત્યારે એમણે બહુ જ બધા ઉપદેશ આપ્યા હતા. હવે સપોઝ મારે આ જ વસ્તુ મારે તમને કહેવી છે કે ભગવાન કૃષ્ણએ આમ 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 આ બધું કીધું હતું, તો હું જે ભગવાન કૃષ્ણની વાત જે કરવાનો છું આ બધું જ થર્ડ પર્સન માટે વાત છે. કૃષ્ણ ભગવાન અત્યારે હાલમાં હયાત નથી આપણી પાસે, હી ઇઝ નોટ એક્ઝિસ્ટિંગ હિયર. એટલે જે થર્ડ પર્સન જ્યારે બે વ્યક્તિ વાત કરતી હોય તો જે વ્યક્તિની વાત કરતી હોય એ વ્યક્તિ ત્યાં હાજર ના હોય એની વાત કરવી હોય દેટ ઇઝ કોલ્ડ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. એટલે કૃષ્ણ ભગવાને જે કીધું છે એ ડાયરેક્ટ કહેવાય અને હું તમને એના વિશે જે વાત કરું છું દેટ ઇઝ કોલ્ડ ઇનડાયરેક્ટ. ક્લિયર? આટલું બેઝિક હતું. હવે આપણે ધીમે ધીમે એમાં આગળ વધીએ. હવે તેમાં ટોટલ ચાર ટાઈપના સેન્ટેન્સીસ આવશે. એમાં ફર્સ્ટ ઓફ ઓલ ઇઝ એન એસર્ટિવ સેન્ટેન્સ, સેકન્ડ વન ઇઝ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, થર્ડ વન ઇઝ ઇમ્પરેટિવ સેન્ટેન્સ એન્ડ ફોર્થ વન ઇઝ એક્સક્લેમેટરી સેન્ટેન્સ. આ ચારે ચારને આપણે એકવાર ગુજરાતીમાં સમજી લઈએ. વોટ ઇઝ એસર્ટિવ સેન્ટેન્સ? એસર્ટિવ સેન્ટેન્સ એટલે નોર્મલ જે સેન્ટેન્સ આપણે બનાવીએ જેમાં સબ્જેક્ટ આવે, વર્બ આવે અને ઓબ્જેક્ટ આવે, નોર્મલ સેન્ટેન્સ જે હોય એને એસર્ટિવ સેન્ટેન્સ કહેવાય. સેકન્ડ ટાઈપ હતો આપણો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, એટલે કોઈ બી પ્રશ્નાર્થ વાક્ય હોય એ પ્રશ્નાર્થ વાક્યને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહેવાય. થર્ડ વન વોઝ ઇમ્પરેટિવ સેન્ટેન્સ, ડાયરેક્ટ વર્બથી સ્ટાર્ટ થઈ જાય, સબ્જેક્ટ આપ્યો જ ના હોય એવા સેન્ટેન્સને ઇમ્પરેટિવ સેન્ટેન્સ કહેવાય. એન્ડ લાસ્ટ વન ઇઝ એક્સક્લેમેટરી, ઉદ્ગાર વાક્યો, છેલ્લે ઉદ્ગાર ચિહ્ન આપ્યું હોય દેટ ઇઝ કોલ્ડ એક્સક્લેમેટરી સેન્ટેન્સ. હવે આપણે આ ચારે ચાર સેન્ટેન્સીસને અલગ અલગ ફોર્મમાં સમજવા પડશે, દેન યુ કેન હેવ અ ગુડ કમાન્ડ ઓવર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. આપણેનું બિગિનિંગ એસર્ટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્ય જે આપણે એનું બિગિનિંગ કરવું પડશે. લેટ સ્ટાર્ટ વિથ ધી રૂલ્સ ઓફ એસર્ટિવ સેન્ટેન્સ. જે વિધાન વાક્યો જે છે એના રૂલ્સથી આપણે સ્ટાર્ટ કરીએ. ધ ફર્સ્ટ રૂલ્સ દેટ યુ કેન સી ઓન યોર સ્ક્રીન, તમને સ્ક્રીન ઉપર દેખાશે જ બધું. ફર્સ્ટ રૂલ ઇઝ વેર એવર યુ ફાઇન્ડ સેડ ટુ, તમને જ્યાં વાક્યમાં સેડ ટુ દેખાય એ રિમૂવ કરીને એની જગ્યાએ આપણે ટોલ્ડ વર્ડ મૂકી દેવાનો છે. સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. સપોઝ એક્ઝામ્પલ હોય આઈ સેડ ટુ હિમ, આગળનું સેન્ટેન્સ પછી સમજીશું આપણે. હવે આ સેન્ટેન્સમાં તમને જ્યાં સેડ ટુ મળ્યું ત્યાં આપણે શું મૂકવાનું છે? ટોલ્ડ, બરાબર છે? એટલે આઈ સેડ ટુ રિપ્લેસ થઈ ગયું ટોલ્ડ અને લિસનિંગ પર્સન છે હિમ. આઈ ટોલ્ડ હિમ, જ્યાં સેડ ટુ છે એ આપણે રિમૂવ કર્યું, એની જગ્યાએ આપણે ટોલ્ડ વર્ડને મૂકી દીધો છે, બરાબર છે? નાવ મૂવ ઓન ટુ અવર સેકન્ડ રૂલ. સેકન્ડ રૂલ આપણને એવું કહે છે કે વેર એવર યુ ફાઇન્ડ કોમા એન્ડ ઇન્વર્ટેડ કોમા, તમને જ્યાં પણ કોમા અને ઇન્વર્ટેડ કોમા દેખાય તમારે એટલો પોર્શન રિમૂવ કરવાનો અને એની જગ્યાએ આપણે ટેટ વર્ડને મૂકી દેવાનું છે. ખાસ ધ્યાન રાખજો, આ ખાલી વિધાન વાક્યોની વાત છે. ચાર પ્રકારના અલગ અલગ વાક્યો છે, દરેક વાક્યના રૂલ્સ બદલાશે. એટલે આ ખાલી આપણે વિધાન વાક્યની વાત કરીએ છીએ. વિધાન વાક્યમાં જ્યાં પણ આપણને કોમા અને ઇન્વર્ટેડ કોમા દેખાય એ રિમૂવ કરીને એની જગ્યાએ આપણે ધેટ વર્ડ મૂકવાનો છે. ક્લિયર? એકદમ સિમ્પલ રૂલ છે. થર્ડ રૂલ ઉપર આગળ જઈએ, વિચ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ રૂલ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ રૂલ છે. વેર એવર યુ ફાઇન્ડ એની ફોર્મ ઓફ આઈ માય ઓર મી ઓર વી અવર ઓર અસ, તમને જ્યાં પણ આઈ માય મી દેખાય અથવા વી અવર અથવા અસ દેખાય દેટ ઇઝ યુઝ ફોર ધ સ્પીકિંગ પર્સન. સ્પીકિંગ પર્સન એટલે જે વ્યક્તિ બોલતી હોય એ. અને પાછળના વાક્યમાં તમને જ્યાં પણ યુ, યોર અથવા યુ દેખાય દેટ ઇઝ યુઝ ફોર ધ લિસનિંગ પર્સન, એટલે કે સાંભળનાર વ્યક્તિ જે હોય એ. આપણે જે આજે ત્રણ રૂલ શીખ્યા એનું એક નાનકડું એક્ઝામ્પલ સમજી લઈએ. એટલે એટલીસ્ટ આપણા ત્રણ રૂલ્સ એકદમ ક્લિયર થઈ જાય. એનું એક્ઝામ્પલ સપોઝ હોય આઈ સેડ ટુ હિમ કોમા ઇન્વર્ટેડ કોમા યુ આર વેરી
હાર્ડ વર્કિંગ ફૂલ સ્ટોપ ઇન્વર્ટેડ કોમા કમ્પ્લીટ. હવે આપણે આ જ રૂલ્સને આપણે આ એક્ઝામ્પલને આપણે આગળના ત્રણ રૂલ્સ સમજીને ફોલો કરીએ. આઈ જે આપ્યું છે દેટ ઇઝ અ સ્પીકિંગ પર્સન, એટલે આપણે આઈનું આઈ રહેવા દીધું. આપણે આગળ વાત થઈ જ્યાં તમને શેડ ટુ આપ્યું હોય એ રિમૂવ કરીને આપણે એની જગ્યાએ ટોલ્ડ મૂકવાનું છે, એટલે ટોલ્ડ મૂકી દીધું. સાંભળનાર પર્સન, લિસનિંગ પર્સન આપણા માટે હિમ છે, હિમનો હેમ હિમ રહેવા દીધો. હવે આપણે આગળ વાત થઈ કે જ્યાં આપણને કોમા અને ઇન્વર્ટેડ કોમા આપ્યા છે એ રિમૂવ કરીને ત્યાં આપણે ધેટ મૂકવાનું છે, એટલે ત્યાં આપણે ધેટ મૂકી દીધું. હવે આપણે જે મારે તમને જે મેઇન સમજાવવું છે એ અહીંયા આગળ આવે છે. જો પાછળના સેન્ટેન્સમાં આપણને યુ આપ્યું છે, હવે યુ કોના માટે યુઝ થાય? બોલનાર કે સાંભળનાર માટે? ઓફકોર્સ સાંભળનાર માટે. સાંભળનાર પર્સન કોણ છે? હિમ છે. હવે હિમનો સબ્જેક્ટ કોણ બને? હિમનો સબ્જેક્ટ બને હી. એટલે પછી આ યુ સમજવા માટે મેં એક્ઝામ્પલ લીધું હતું. પાછળનું સેન્ટેન્સ હજી આપણે બાકી છે, બે રૂલ્સ પણ સમજવાના છે, પછી આપણે આગળ વધીશું. પહેલાં તમને આ યુના બદલે હી કેમ આવ્યું ખબર પડી ગઈ ને બધાને? બહુ સરસ. હવે આગળ વધીએ. હવે જે બીજા ટેન્સીસના ચેન્જીસ છે, કયા ટેન્સ આપેલો હોય અને એને આપણે કયા ટેન્સમાં કન્વર્ટ કરવાનું એ પણ સમજવું પડશે. એના હવે રૂલ્સ આવે છે. સપોઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાનકાળ, જે આપણી એવરીડેની એક્શન હોય એમાં આપણે જે ટેન્સનો યુઝ કરીએ છીએ દેટ ઇઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણને સેન્ટેન્સમાં આપેલો હોય તો આપણે એને શેમાં કન્વર્ટ કરવાનો? સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. એ એક રૂલ યાદ રાખવાનો કે જે વર્તમાનકાળ આપ્યું હોય એ જ ભૂતકાળ આપણે કન્વર્ટ કરવાનો. સિમ્પલ પ્રેઝન્ટ તો સિમ્પલ પાસ્ટ, પ્રેઝન્ટ પરફેક્ટ તો પાસ્ટ પરફેક્ટ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ તો પાસ્ટ કન્ટિન્યુઅસ. ખાલી એટલું માઇન્ડમાં રાખજો કે દરેકે દરેક વસ્તુનું આપણે પાસ્ટ ટેન્સ કરવાનું છે. અને બીજો રૂલ માઇન્ડમાં રાખવાનો કે એક સેન્ટેન્સમાં એક જ પાસ્ટ ટેન્સ થવું જોઈએ, બીજું પાસ્ટ ટેન્સ નહીં કરવાનું. એવું તમને આગળ બી એકવાર યાદ દેવડાવીશ. બીજી વાર આપણે હવે એનું એક્ઝામ્પલ જોઈએ કે સપોઝ તમને સેન્ટેન્સમાં ગો અથવા ગોઝ, એટલે ગો એટલે વર્બનું મેઇન ફોર્મ છે અને ગોઝ એટલે વર્બ જોડે આપણે એસ કે યસ લગાડેલી છીએ. એટલે આ બંને જે આપણને પ્રેઝન્ટ ટેન્સ આપેલા છે એ બંને રિમૂવ કરી અને આપણે એની જગ્યાએ વેન્ટ, જે ગોનું પાસ્ટ ટેન્સ છે, એ આપણે મૂકી દેવાનું. આ જ રીતે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. સપોઝ તમને સીંગ આપ્યું હોય અથવા સિંગ્સ આપ્યું હોય, એટલે પ્રેઝન્ટ ટેન્સમાં વર્બનું મેઇન ફોર્મ આપ્યું હોય અથવા વર્બ જોડે એસ કે યસ લગાડેલો આપ્યો હોય તો આપણે એનું સિમ્પલ પાસ્ટ ટેન્સ કરી દેવાનું, સેંગ કરી દેવાનું. બરાબર છે. હવે બીજો ટેન્સનો રૂલ છે, પ્રેઝન્ટ ટેન્સનું આપણે પાસ્ટ કર્યું તો પાસ્ટનું શું કરવાનું? એક એક સ્ટેપ આપણે આગળ વધવાનું છે. પ્રેઝન્ટનું પાસ્ટ તો પાસ્ટનું પાસ્ટ પરફેક્ટ ટેન્સ કરવાનું. સપોઝ આપણને વેન્ટ આપેલું હોય તો વેન્ટનું શું કરવાનું? ગોનું આપણે વેન્ટ કરતા હતા, એવી જ રીતે વેન્ટ આપ્યું હોય તો આપણે એનું હેડ ગોન, પાસ્ટ પરફેક્ટ ટેન્સ, એટલે હેડ પ્લસ પીપી, એટલે આપણે હેડ ગોન કરવાનું. સપોઝ તમને આપણને એક્ઝામ્પલમાં સેંગ આપ્યું હોય તેનું શું કરવાનું? હેડ સંગ, જે સિંગનું પાસ્ટ પાર્ટિસિપલ છે એ હેડ સંગ આપણે કરવાનું. બરાબર છે. હવે આપણને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, અત્યારે આપણે હાલમાં જે એક્શન કરી રહ્યા હોઈએ દેટ ઇઝ કોલ્ડ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાનકાળ. હવે ચાલુ વર્તમાનકાળ હોય એનું આપણે શું કરવાનું? ચાલુ ભૂતકાળ કરવાનો. ઇઝ એમ આર પ્લસ ગોઈંગ તમને આપેલું હોય તો આપણે ઇઝ એમ આર રબ કરી દેવાના, એની જગ્યાએ આપણે વોઝ કે વર મૂકી દેવાનું. એટલે ઇઝ કે આરની જગ્યાએ વોઝ આવશે અને આરની જગ્યાએ વર આવશે. પણ હમણાં જ વાત કરી કે એક વાક્યમાં એક જ પાસ્ટ ટેન્સ થવું જોઈએ, એટલે ઇઝનું વોઝ કરી કાઢ્યું, પછી ગોઈંગનું વેન્ટ નહીં કરવાનું, ગોઈંગનું ગોઈંગ જ રહેવા દેવાનું. બરાબર છે. આગળ વધીએ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, હમણાં જ આપણે જે એક્શન કમ્પ્લીટ કરી હોય એ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં આવે. એ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આપણને આપ્યો હોય તેનું શું કરવાનું? પાસ્ટ પરફેક્ટ ટેન્સ કરવાનું. એટલે પ્રેઝન્ટ પરફેક્ટમાં આપણને હેવ કે હેઝ આપ્યા હોય તો જ્યાં આપણને હેવ કે હેઝ આપ્યા હોય એ વર્ડ રિમૂવ કરવાનો અને એની જગ્યાએ આપણે હેવ કે હેઝનું પાસ્ટ ટેન્સ શું થાય? હેડ પરફેક્ટ. એટલે હેવ કે હેઝ રિપ્લેસ થશે હેડથી, ગોનનું તો ગોન જ રહેશે જે ઓલરેડી આપણને પાસ્ટ પાર્ટિસિપલ આપેલું જ છે. એટલે આપણે હેવ કે હેઝની જગ્યાએ હેડ મૂકી દીધું. બરાબર છે. હજી બી અમુક ચેન્જીસ કરવાના છે. હવે કેન આપેલું હોય તો કેન રિપ્લેસ થશે કુડથી, એવી જ રીતે મે રિપ્લેસ થશે માઇટથી, આવી જ રીતે આપણને વિલ અથવા શેલ, જે ફ્યુચર ટેન્સ ડિસ્ક્રાઇબ કરે છે, એ વિલ કે શેલ આપ્યું હોય તો શું કરવાનું? આપણા મનમાં એવું બંધાઈ ગયું છે કે વિલનું ભૂતકાળ વૂડ થાય
અને શેલનું ભૂતકાળ શૂડ થાય, બટ ઇટ ઇઝ એબ્સોલ્યુટલી રોંગ. એવું શૂડ કોઈ ભૂતકાળ માટે વપરાતું જ નથી. શૂડ ઇઝ ઓનલી યુઝ ટુ ડિસ્ક્રાઇબ યોર ડ્યુટી. તમારી જે ફરજ છે એ આપણે મમ્મી પપ્પાનું માનવું જોઈએ, ખોટું ના બોલવું જોઈએ, એવી જે આપણી એક્શન જે છે જે આપણી ફરજ ડિસ્ક્રાઇબ કરે છે એના માટે જ શૂડનો યુઝ થાય છે. અધરવાઇઝ તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં શેલ અથવા વિલ જે પણ આપ્યું હોય એ બંને વર્ડ રિમૂવ કરી એની જગ્યાએ આપણે ખાલી ને ખાલી વુડ જ મૂકવાનું છે. આ ધ્યાનમાં રાખજો. વોઝ કે વર, હવે આપણે આગળ શીખી ગયા કે ઇઝ એમ કે આર આપેલું હોય આપણે એને રિપ્લેસ કરતા હતા વોઝ અને વરથી, બરાબર છે? પણ હવે માની લો કે તમને વોઝ કે વર જ સેન્ટેન્સમાં આપેલું છે, તો ઇઝનું આપણે વોઝ કરતા હતા, વોઝનું શું કરવાનું? તો વોઝ કે વર રિમૂવ કરવાના અને એની જગ્યાએ આપણે હેડ બીનને મૂકી દેવાનું છે, બરાબર છે? એટલે ઇઝ એમ આરનું વોઝ વેર થાય અને વોઝ કે વરનું હેડ બીન થાય. આ આપણા ટેન્સીસના ચેન્જીસ થયા. બીજા અમુક ચેન્જીસ પણ કરવાના છે જે અહીંયા આપણને સ્ક્રીન ઉપર દેખાશે તમને. જ્યાં તમને ધીસ આપ્યું હોય એ ધીસ રિપ્લેસ કરીને આપણે ત્યાં ધેટ મૂકવાનું છે. એવી જ રીતે પ્લુરલ ધીસ આપ્યું હોય, ટીએચઈ એસી ધીસ આપ્યું હોય એની જગ્યાએ આપણે ધેટનું પ્લુરલ દેટ ઇઝ ધોઝ, એટલે સિંગ્યુલર ધીસના બદલે ધેટ મૂકવાનું અને પ્લુરલ ધીસના બદલે ધોઝ મૂકવાનું. હિયર આપેલું હોય હિયરની જગ્યાએ આપણે ધેર મૂકવાનું. અગો આપ્યું હોય તો અગો રિપ્લેસ થશે બિફોરથી અને થસ કાઢીને એની જગ્યાએ સો મૂકવાનું છે. કમનું ગો અમુક સેન્ટેન્સમાં થશે, કમનું ગો દરેક સેન્ટેન્સીસમાં નહીં થાય. જ્યારે બોલનાર અને સાંભળનાર બંને જણા જોડે જ ક્યાંક જવાના હોય તો જ કમનું ગો કરવાનું, અધરવાઇઝ કમનું કમ જ રહેવા દેવાનું, ગો નહીં કરવાનું. ટુડેનું ધેટ ડે થાય. નાઉ ઓર જસ્ટ, તમને બેમાંથી એક જ વર્ડ સેન્ટેન્સમાં આપેલો હશે તો નાઉ અને જસ્ટ બેમાંથી જે બી વર્ડ આપ્યો હોય એ બંને રિપ્લેસ કરવાનો, એની જગ્યાએ આપણે ધેન મૂકવાનું છે. એવી જ રીતે યસ્ટરડે હોય તો યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે પણ ચાલે, ધ ડે બિફોર પણ ચાલે. ટુમોરો હોય તો ધ નેક્સ્ટ ડે મૂકવાનું. નેક્સ્ટ વીક હોય તો ધ ફોલોઈંગ વીક મૂકવાનું. આવી જ રીતે નેક્સ્ટ મંથ આપ્યું હોય તો ખબર પડી જ જાય, જેમ નેક્સ્ટ વીક હોય તો ધ ફોલોઈંગ વીક લીધું, એવી જ રીતે નેક્સ્ટ મંથ હોય તો ધ ફોલોઈંગ મંથ લઈ લેવાનું, નેક્સ્ટ યર હોય તો ધ ફોલોઈંગ યર લઈ લેવાનું, એટલે તો ખબર પડી જ જાય તમને લોકોને. આટલા આપણા ટેન્સીસના અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટના વિધાન વાક્યોના રૂલ્સ હતા. એક કામ કરીએ, આપણે એક્ઝામ્પલમાં આગળ જતા પહેલાં એકવાર જેટલા બી રૂલ્સ હું બોલ્યો છું એકવાર બધા આપણે રિવાઇઝ કરી લઈએ તો આપણને એક્ઝામ્પલમાં બહુ જ ઇઝી પડશે. પહેલા રૂલ્સથી સ્ટાર્ટ કરીએ. પહેલો રૂલ્સ આપણો એવો હતો કે જ્યાં સેન્ટેન્સમાં આપણને સેઇડ ટુ આપ્યું હોય એ સેઇડ ટુ રિમૂવ કરવાનું, એની જગ્યાએ આપણે ધેટ મૂકી દેવાનું છે, પરફેક્ટ. સેકન્ડ રૂલ એવો હતો કે આપણને જ્યાં બી કોમા અને ઇન્વર્ટેડ કોમા આપ્યા હોય એ રિમૂવ થશે, એની જગ્યાએ આપણે ધેટ વર્ડ મૂકવાનો છે. થર્ડ રૂલ એવો હતો કે આઈ માય મી અને વી અવર અસ આ જે પ્રોનાઉન છે દેટ ઇઝ યુઝ ફોર ધ સ્પીકિંગ પર્સન, જે વ્યક્તિ બોલનાર છે એના માટે વપરાશે, અને યુ યોર અને યુ દેટ ઇઝ યુઝડ ફોર ધ લિસનિંગ પર્સન જે સાંભળનાર વ્યક્તિ છે એના માટે વપરાશે. પછી આપણે ફોર્થ રૂલ જે શીખ્યા એ ટેન્સીસના રૂલ શીખ્યા કે પ્રેઝન્ટ ટેન્સ હોય તો પાસ્ટ ટેન્સ કરવાનો, વેધર ઇટ ઇઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ઓર પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. જ્યાં જ્યાં પણ પ્રેઝન્ટ આવે ત્યાં બધે આપણે પાસ્ટ કન્વર્ટ કરવાનું છે. કેનનું કુડ કરતા હતા, મેનું માઇટ કરતા હતા, વિલ કે શેલનું વુડ કરતા હતા અને વોઝ કે વર્ડનું આપણે હેડબીન કરતા હતા, બરાબર છે? અને લાસ્ટ રૂલ જે બીજા આપણે અમુક ચેન્જીસ કરવાના છે, જેમ કે ધીસનું ધેટ કરતા હતા, પ્લુરલ ધીસનું ધોઝ કરતા હતા, હિયરનું ધેર, ટુડેનું ધેટ ડે, આ બધા ચેન્જીસ કરતા હતા. આ બધું જ માઇન્ડમાં રાખજો. એક્ઝામ્પલ વખતે રૂલ્સ જોવાના નહીં, જાતે સોલ્વ કરવાની, તો તમને પ્રેક્ટિસ એકદમ સરસ પડી જશે, બરાબર છે? રૂલ્સ ક્લિયર? હવે આપણે રૂલ્સ શીખ્યા, હવે આપણે રૂલ્સને ઇમ્પ્લિમેન્ટ કરવાના છે. રૂલ્સ શીખવા અગત્યના છે પણ રૂલ્સ યાદ રાખવાના, તો જેના કારણે આપણને એક્ઝામ્પલ બહુ જ ઇઝી પડી જશે. હવે આપણે એક્ઝામ્પલ ઉપર આગળ વધીએ. ચલો હવે એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરીએ. ઇમ્પ્લિમેન્ટેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. રૂલ્સ સમજ્યા ખરા પણ તેનો અમલ નહીં કરો ને તો બધું જ નકામું. એટલે એના માટે હવે રૂલ્સને એક્ઝામ્પલમાં આપણે એપ્લાય કરીએ. સપોઝ એક્ઝામ્પલ હોય, મોહન સેડ ટુ સોહન, આઈ લોસ્ટ માય પેન યસ્ટરડે. ઓલવેઝ યાદ રાખવાનું કે જે ફર્સ્ટ પર્સન આપ્યો હોય દેટ ઇઝ અવર સ્પીકિંગ પર્સન, બોલનાર વ્યક્તિ છે, અને જે બીજો પર્સન આપ્યો હોય દેટ ઇઝ સોહન, દેટ ઇઝ અવર લિસનિંગ પર્સન, સાંભળનાર વ્યક્તિ છે.
હવે આને જ આપણે રૂલ્સમાં ફોલો કરીએ. એટલે મોહન જે બોલનાર વ્યક્તિ છે એ પહેલાં લખીશું. બોલો, સહી ટુની જગ્યાએ શું મૂકવાનું હતું? ટોલ્ડ. ક્લિયર? એટલે સહી ટુની જગ્યાએ આપણે ટોલ્ડ મૂક્યું. બીજું નામ કોણ હતું? સોહન. સોહન કોણ કહેવાય આપણા માટે? બોલો તો, લિસનિંગ પર્સન, બરાબર, સાંભળનાર વ્યક્તિ છે આપણા માટે. એટલે મોહન ટોલ્ડ સોહન. હવે આપણે ઇન્વર્ટેડ કોમા કાઢીને શું મૂકવાનું છે? ધેટ. એટલે મોહન ટોલ્ડ સોહન ધેટ. હવે બોલો, આઈ કોના માટે વપરાય? બોલનાર કે સાંભળનાર? એક્ઝેક્ટલી, આઈ બોલનાર માટે વપરાય. બોલનાર કોણ છે? સ્પીકિંગ પર્સન ઇઝ મોહન. મોહન બોલનાર છે. દેટ ઇઝ અ બોય, અને બોય માટે આપણે પ્રોનાઉન યુઝ કરીશું હી. ખ્યાલ આવે છે હી કેવી રીતે આવ્યો? આઈ જે છે એ આઈ બોલનાર માટે વપરાય, બોલનાર મોહન છે, એટલે મોહન માટે આપણે હી મૂક્યું. હવે આગળ વધીએ. લોસ્ટ. બોલો તો, લોસ્ટ કયો કાળ કહેવાય? પ્રેઝન્ટ ટેન્સ ઓર પાસ્ટ ટેન્સ? ઓફકોર્સ પાસ્ટ ટેન્સ. જો આપણે લોસ્ટના ત્રણ ફોર્મ સમજીએ તો લૂઝ, લોસ્ટ એન્ડ લોસ્ટ. આપણને સેન્ટેન્સમાં જે આપ્યું છે એ સેકન્ડ ફોર્મ આપ્યું છે. દેટ ઇઝ અવર સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે આપણે રૂલ્સને યાદ કરીએ કે ટેન્સીસના જે રૂલ્સ શીખ્યા આપણે, એમાં આપણે પ્રેઝન્ટ ટેન્સનું પાસ્ટ ટેન્સ કરતા હતા અને પાસ્ટ ટેન્સનું શું કરતા હતા? પાસ્ટ પરફેક્ટ ટેન્સ. શું આવે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં? હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ. એટલે હવે હેડ મૂકીશું અને લોસ્ટનું પાસ્ટ પાર્ટિસિપલ તો લોસ્ટ જ છે, ખાલી આપણે હેડને એડ કરવું પડ્યું, લોસ્ટ. માય પેન કોની પેનની વાત છે? માય એટલે બોલનાર માટે વપરાય, બોલનાર એટલે મોહનની પેનની વાત છે. મોહન હી છે, તો મોહનની પેન માટે કયું પ્રોનાઉન યુઝ થાય? હીઝ પેન. અને યસ્ટરડેનું શું કરવાનું છે? ધ પ્રીવિયસ ડે પણ ચાલે, ધ ડે બિફોર પણ ચાલે. આપણે અત્યારે ધ પ્રીવિયસ ડે લખીએ છીએ, બરાબર છે. ફરી વાર એક વાર એક્ઝામ્પલ રિપીટ કરીએ. એક્ઝામ્પલ હતું, મોહન સેડ ટુ સોહન, આઈ લોસ્ટ માય પેન યસ્ટરડે, ફૂલ સ્ટોપ. હવે આને જ આપણે ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવાનું છે. તો પહેલો જે મોહન સ્પીકિંગ પર્સન છે, બોલનાર વ્યક્તિ છે, પહેલાં મોહન મૂક્યું, સેડ ટુ રિમૂવ કરીને એની જગ્યાએ ટોલ્ડ મૂક્યું. એટલે મોહન ટોલ્ડ. હુ ઇઝ ધ લિસનિંગ પર્સન? સોહન. એટલે મોહન ટોલ્ડ સોહન. કોમા, ઇન્વર્ટેડ કોમા વિલ બી રિમૂવડ, ધેટ વિલ બી રિપ્લેસ્ડ બાય ધેટ. એની જગ્યાએ આપણે ધેટ મૂકવાનું છે. એટલે મોહન ટોલ્ડ સોહન ધેટ. આઈ કોના માટે વપરાય? આઈ મોહન માટે વપરાય. એટલે મોહન માટે શું વપરાશે? પ્રોનાઉન હી. એટલે આપણે એના માટે હી મૂક્યું. લોસ્ટ જે પાસ્ટ ટેન્સ આપ્યું છે આપણને, પાસ્ટ ટેન્સનું પાસ્ટ પરફેક્ટ ટેન્સ કર્યું, એટલે આપણે લોસ્ટનું હેડ લોસ્ટ કર્યું. માય પેન મોહનની પેન માટે વપરાયું, એટલા માટે આપણે હીઝ પેન કર્યું. અને યસ્ટરડેનું આપણે ધ પ્રીવિયસ ડે કર્યું, બરાબર છે. ક્લિયર બધાને? નાઉ મૂવ ઓન ટુ અવર સેકન્ડ એક્ઝામ્પલ. હવે આપણે બીજા એક્ઝામ્પલ પર આગળ વધીએ. એક્ઝામ્પલ છે, માય ફ્રેન્ડ સેડ ટુ મી આઈ વોઝ પ્લેઈંગ ક્રિકેટ યસ્ટરડે નૂન. હવે આમાં તમને ખબર પડી કે મારે કહેવું પણ ના પડે. હુ ઇઝ ધ સ્પીકિંગ પર્સન? માય ફ્રેન્ડ ઇઝ ધ સ્પીકિંગ પર્સન. હુ ઇઝ ધ લિસનિંગ પર્સન? મી. એટલે મારો ફ્રેન્ડ મને કહે છે. હવે આપણે એનું ઇનડાયરેક્ટ કરીએ. પહેલાં જે સ્પીકિંગ પર્સન છે, માય ફ્રેન્ડ એઝ ઇટ ઇઝ મૂકી દીધું. આપણે આગળ વાત થઈ એમ સેડ ટુ રિમૂવ કરીને એની જગ્યાએ ટોલ્ડ મૂકવાનું છે. મી દેટ ઇઝ ધ લિસનિંગ પર્સન, સાંભળનાર વ્યક્તિ છે. માય ફ્રેન્ડ ટોલ્ડ મી. હવે અવતરણ ચિહ્નો કાઢી અને વી હેવ ટુ પુટ ધેટ ધેર, ત્યાં આપણે ધેટ મૂકવાનું છે. સો માય ફ્રેન્ડ ટોલ્ડ મી ધેટ. આટલું ક્લિયર બધાને? હા. હવે સેન્ટેન્સ સ્ટાર્ટ થયું. આઈ કોના માટે યુઝ થાય? બોલો તો, આઈ ઇઝ યુઝ ફોર ધ સ્પીકિંગ પર્સન, બોલનાર વ્યક્તિ માટે. અને હુ ઇઝ યોર સ્પીકિંગ પર્સન? માય ફ્રેન્ડ. સો માય ફ્રેન્ડ કેન બી હી એઝ વેલ એઝ શી. કોઈને હી પણ હોય ને કોઈને શી પણ હોય, એટલે આપણે બંને લખીએ છીએ. હી પણ લખ્યું, શી પણ લખ્યું. હવે આપણા સેન્ટેન્સમાં વોઝ વર્ડ છે. વોઝના બદલે આપણે શું મૂકવાનું? એકવાર રૂલ્સ રિવાઇઝ કરીએ. ઇઝ એમ આર હોય ત્યાં આપણે વોઝ કે વર મૂકતા હતા, એટલે હવે આપણે વોઝ કે વર્ડની જગ્યાએ શું મૂકવાનું? મેં તમને એ વખતે પણ કીધું હતું, વોઝ કે વર્ડની જગ્યાએ આપણે હેડ બીન મૂકીશું. એટલે વોઝ કે વર્ડ રિમૂવ થયું, એની જગ્યાએ આપણે હેડ બીન મૂકી દીધું. હવે વર્બનો ટર્ન આવ્યો. વર્બ છે પ્લેઇંગ. હવે આપણે, તમને યાદ હોય તો મેં તમને હમણાં જ આગળ કીધું હતું કે એક વાક્યમાં આપણે એક જ પાસ્ટ ટેન્સ કરવાનું છે, બીજું પાસ્ટ ટેન્સ થવું જ ના જોઈએ. એટલે આપણે એકવાર વોઝનું હેડબીન કરી કાઢ્યું, પછી ક્યારેય પણ પ્લેઇંગનું પ્લેડ ના કરતા, જે ફોર્મ આપ્યું હોય વર્બનું એ જ રહેવા દેવાનું.
આપણને આઈએનજી ફોર્મ આપ્યું છે તો આપણે આઈએનજી રહેવા દઈશું. પ્લેઇંગ ક્રિકેટ નાઉન છે એટલે એમાં તો કોઈ ચેન્જ નહીં થાય, ક્રિકેટનું ક્રિકેટ જ રહેશે. યસ્ટરડેનું શું કરવાનું છે? ધ પ્રીવિયસ ડે. નૂનમાં કોઈ ચેન્જીસ નહીં થાય, ધ પ્રીવિયસ ડે નૂન. ફરી એકવાર એક્ઝામ્પલ રિવાઇઝ કરીએ. એક્ઝામ્પલ હતું માય ફ્રેન્ડ સેડ ટુ મી આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ યસ્ટરડે નૂન. હવે આપણે એનું ઇનડાયરેક્ટ કરવાનું છે. માય ફ્રેન્ડ ઇઝ ધ સ્પીકિંગ પર્સન, મી ઇઝ ધ લિસનિંગ પર્સન. એટલે માય ફ્રેન્ડ સેડ ટુ રિમૂવ કર્યું, ત્યાં આપણે ટોલ્ડ મૂક્યું છે. માય ફ્રેન્ડ ટોલ્ડ મી, કોમા ઇન્વર્ટેડ કોમા રિમૂવ કરીને ત્યાં આપણે ધેટ મૂક્યું. ધેટ આઈ સ્પીકિંગ પર્સન માટે યુઝ થાય, સ્પીકિંગ પર્સન માય ફ્રેન્ડ છે. માય ફ્રેન્ડ કેન બી હો હી ઓર શી, એટલે બંને લખ્યું. આપણે વોઝના બદલે આપણે હેડબીન મૂકવાનું હતું એટલે વોઝ રિમૂવ થઈ અને હેડબીન આવ્યું. આપણે આગળ પણ વાત થઈ હતી, ફરી એકવાર રિવાઇઝ કરું છું. એટલા માટે વારંવાર કહું છું કે હાઈએસ્ટ છોકરાઓને આમાં જ ભૂલ પડતી હોય છે. એ લોકોના મનમાં એવું જ છે કે જેટલા બી વર્ડ આવે બધાના ભૂતકાળ કરી દેવાના. એટલે અમુક છોકરાઓ પ્લેઇંગનું પણ પ્લેડ કરતા હોય છે, પણ એ ના થવું જોઈએ. એક સેન્ટેન્સમાં એક જ પાસ્ટ ટેન્સ કરવાનું છે. એટલે હેડબીન કરી કાઢ્યું, પછી પ્લેઇંગનું પ્લેઇંગ જ રાખીશું આપણે. ક્રિકેટ યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે કર્યું, નૂન એઝ ઇટ ઇઝ રહ્યું, બરાબર છે. નાવ મૂવ ઓન ટુ અવર થર્ડ એક્ઝામ્પલ. ત્રીજું એક્ઝામ્પલ આવ્યું હવે આપણું. માય મધર સેડ ટુ મી આઈ હેવ ગોન ટુ માર્કેટ ટુ અવર્સ અગો. હવે આ સેન્ટેન્સમાં જોઈએ, હવે તો મારે કહેવું જ ના પડે કે હુ ઇઝ ધ સ્પીકિંગ પર્સન એન્ડ હુ ઇઝ ધ લિસનિંગ પર્સન. ખબર પડી જ જાય તમને તો. હવે માય મધર ઇઝ ધ સ્પીકિંગ પર્સન એન્ડ મી ઇઝ ધ લિસનિંગ પર્સન. એટલે મમ્મી આપણને કંઈક કહી રહ્યા છે, બરાબર છે. હવે એનું આપણે આ એક્ઝામ્પલ સોલ્વ કરીએ તો માય મધર સેડ ટુની જગ્યાએ આપણે ટોલ્ડ મૂક્યું, મી લિસનિંગ પર્સન, કોમા ઇન્વર્ટેડ કોમા રિમૂવ કર્યા, ત્યાં આપણે ધેટ મૂકવાનું છે. આટલું તો હવે લગભગ બધાને ગોખાઈ જ ગયું છે. હવે એનથી આપણે આગળ વધીએ. આઈ વપરાયું કોના માટે? સ્પીકિંગ પર્સન, બોલનાર વ્યક્તિ માટે. હુ ઇઝ અ સ્પીકિંગ પર્સન? માય મધર. મધર સ્પીકિંગ પર્સન છે તો મધર માટે કયું પ્રોનાઉન યુઝ થાય? શી, બરાબર છે, શી. હવે જો સેન્ટેન્સમાં આપણને કયો ટેન્સ આપ્યો છે? હેવ ગોન. દેટ ઇઝ અ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાનકાળ આપ્યો છે. તો બોલો પૂર્ણ વર્તમાનકાળનું શું કરવાનું? પૂર્ણ ભૂતકાળ, પરફેક્ટ. એટલે એમાં આપણે પૂર્ણ ભૂતકાળ કરીશું. એટલે આપણે હેવ કે હેઝ જે આપેલું હોય એનું આપણે હેડ કરવાનું હતું. વપનું ફોર્મ તો જે આપેલું છે એ જ રહેશે, એટલે ગોનનું ગોન જ રહ્યું. હેડ ગોન ટુ માર્કેટ ટુ અવર્સમાં તો કોઈ ચેન્જીસ નહીં આવે. અને યાદ કરો રૂલ્સ, ફિફ્થ રૂલ શું કીધો હતો? અગોનું શું થાય? બિફોર. એટલે આપણે અહીં આગળ અગોનું એન્ડિંગમાં બિફોર લખ્યું, બરાબર છે. એક્ઝેક્ટ ક્લિયર બધાને? ફરીવાર આન્સર રિવાઇઝ કરી લઈએ. માય મધર સેડ ટુનું ટોલ્ડ કર્યું, મીનું મી જ રહ્યું, ઇન્વર્ટેડ કોમા કાઢીને ધેટ મૂક્યું. આઈ સ્પીકિંગ પર્સન માટે યુઝ થાય, સ્પીકિંગ પર્સન મધર છે એના માટે શી મૂક્યું. હેવનું પાસ્ટ ટેન્સ હેડ કર્યું. વપ તો જે ફોર્મમાં આપેલું હોય એ જ રહેવા દેવાનું છે આવા સેન્ટેન્સમાં, એટલે ગોનનું ગોન રહેવા દીધું. ટુ માર્કેટ ટુ અવર્સ અગોના બદલે આપણે બિફોર મૂકી દીધું લાસ્ટમાં ફૂલ સ્ટોપ. ક્લિયર? હા. નાઉ લાસ્ટ એક્ઝામ્પલ, ચોથું એક્ઝામ્પલ છે. સપોઝ એક્ઝામ્પલ છે, હી સેડ ટુ હર આઈ વિલ ટેક યુ ફોર શોપિંગ ટુમોરો. આવા એક્ઝામ્પલમાં આપણે હરને તો રાખવું જ પડે, શોપિંગની હાઈએસ્ટ જરૂર હરને જ પડવાની છે. આગળ જઈને ધીમે ધીમે ખબર પડશે. અત્યારે એક્ઝામ્પલ કોન્સન્ટ્રેટ કરીએ. એક્ઝામ્પલ છે, હી સેડ ટુ હર આઈ વિલ ટેક યુ ફોર શોપિંગ ટુમોરો. એ જ રૂલ્સને આપણે ફોલો કરીશું. હી ઇઝ ધ સ્પીકિંગ પર્સન એન્ડ હર ઇઝ ધ લિસનિંગ પર્સન. હીનું હી રહેવા દીધું, સેડ ટુ રિમૂવ કરીને ત્યાં આપણે ટોલ્ડ મૂકવાનું છે. એ સેડ ટુના બદલે ટોલ્ડ મૂક્યું. હર ઇઝ ધ લિસનિંગ પર્સન, સો હી ટોલ્ડ હર. આફ્ટર લિસનિંગ પર્સન વી હેવ ટુ પુટ ધેટ, અવતરણ ચિહ્નો કાઢીને ત્યાં આપણે ધેટ મૂકી દીધું. હવે જુઓ સેન્ટેન્સમાં આઈ આપ્યું છે, હવે તો ગોખાઈ જ ગયું છે કે આઈ બોલનાર માટે નહીં, યુ સાંભળનાર માટે. એટલે હવે તો વિચારવું જ ના પડે, આઈ સ્પીકિંગ પર્સન માટે યુઝ થયું. સ્પીકિંગ પર્સન હી છે એટલે આપણે હી લખ્યો. હવે વિલનું પાસ્ટેન્સ કરવાનું છે, વિલનું પાસ્ટેન્સ થાય વુડ. આપણે આગળ બી વાત થઈ ગઈ, ફરી એકવાર રિવાઇઝ કરાવું છું કે એક સેન્ટેન્સમાં એક જ ભૂતકાળ કરવાનું છે. એકવાર વિલનું વુડ કરી કાઢ્યું,
પછી ટેકનું ટેક જ રહેવા દેવાનું, ટૂંક નહીં કરવાનું. યાદ રાખજો, હી વુડ ટેક. યુ કોના માટે યુઝ થયું? યુ ઇઝ યુઝ ફોર ધ લિસનિંગ પર્સન. લિસનિંગ પર્સન હર છે, એટલે હી વુડ ટેક હર ફોર શોપિંગ. અને ટુમોરોનું શું કરવાનું? ધ નેક્સ્ટ ડે. સો આખું એક્ઝામ્પલમાં આપણું બનશે, હી ટોલ્ડ હર ધેટ. આઈ સ્પીકિંગ પર્સન માટે યુઝ થયું, એટલે સ્પીકિંગ પર્સન માટે આપણે હી લીધું, વિલનું વુડ કર્યું. એક પાસ્ટ ટેન્સ થઈ ગયા પછી બીજા પાસ્ટ ટેન્સની કોઈ જરૂર નથી, એટલે ટેકનું ટેક જ રહેવા દીધું. હર ફોર શોપિંગ અને ટુમોરોનું આપણે ધ નેક્સ્ટ ડે કર્યું. ક્લિયર? આટલા રૂલ્સ હતા આપણા એસએટુ સેન્ટેન્સના, નોર્મલ સેન્ટેન્સીસના. એક્ઝામ્પલ બધા બહુ જ છે, જે તમે જાતે પણ પ્રેક્ટિસ કરી શકો એમ છો, પણ બેઝિક રૂલ્સ જે છે એ આના આ જ રહેવાના છે, એમાં કોઈ ચેન્જીસ નહીં આવે. એ તમને લાગે છે કે તમને લોકોને લગભગ હવે વિધાન વાક્યોમાં કોઈ પ્રોબ્લેમ નહીં હોય. હોપ યુ એન્જોય અ લોટ. હવે આપણે જ્યારે મળીશું ત્યારે આપણે પ્રશ્નાર્થ વાક્ય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ અને આજ્ઞાર્થ વાક્ય ઇમ્પરેટિવ સેન્ટેન્સ એમાં આપણે ધીમે ધીમે આગળ વધીશું. હોપ યુ આર એન્જોયિંગ અ લોટ. ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર. થેન્ક યુ.